નમસ્કાર ઘણા કારોનું પ્રત્યક્ષીકરણમાં આજે આપણે ત્રિપરિમાણ્ય આકારના દ્રશ્ય વિશે વાત કરીશું શું આ અલગ અલગ વસ્તુઓ છે ના આ અલગ અલગ વસ્તુઓ નથી આ તો એક જ વસ્તુ અલગ અલગ સ્થાનેથી આવી દેખાય છે તો આગળથી આપણને આ રીતે દેખાય છે ત્યારબાદ બાજુમાં જે ચિત્ર આપેલું છે એ બાજુએથી જોતાં આ રીતે દેખાય છે અને જે ત્રીજું ચિત્ર આપેલું છે એ ઉપરથી જોતાં આવું દેખાય છે બીજા ત્રણ ચિત્રો અહીંયા છે શું હવે કહી શકશો કે આ કયા સ્થાનેથી આવા દેખાય છે હા હવે તમે કહી શકશો કે કયા સ્થાનેથી આવા દેખાય છે પ્રથમ ચિત્ર આગળથી જોતા આવું દેખાય છે બીજું ચિત્ર બાજુએથી જોતા આવું દેખાય છે અને ત્રીજું ચિત્ર ઉપરથી જોતા આવું દેખાય છે હવે આપણી સમક્ષ એક પ્યાલાનું ચિત્ર છે તો આ ભાગ આપણને કઈ બાજુથી જોતા આવો દેખાશે આગળની અને બાજુએ પેલા ચિત્રમાં આગળથી આપણને અલગ રીતે દેખાતું હતું બાજુએથી અલગ રીતે દેખાતું હતું પરંતુ આ પ્યાલો નાળાકાર છે તેથી આગળથી અને બાજુએથી જોતાં એ સમાન જ દેખાય છે ત્યારબાદ આ ચિત્ર ઉપરથી જોઈએ તો આપણને પ્યાલો વર્તુળ જેવો દેખાય છે નડાકાર વસ્તુઓ સામે અને બાજુએથી સમાન જ દેખાય છે આપણી સમક્ષ સમઘનને ગોઠવીને આપણે તેનો સામેનો વ્યૂ બાજુનો વ્યૂ અને આગળનો વ્યૂ જોઈશું તો આપની સમક્ષ સમઘનનો ઉપરનો વ્યૂ જોવા મળે છે ત્યારબાદ આપણે આ સમઘનને ફેરવીને આ તેનો સામેનો વ્યૂ છે અને તેને આ રીતે ફેરવીશું તો આ તેનો બાજુનો વ્યૂ છે તમે સંગનની જે બાજુ ઊભા હશો એ બાજુનો તમને વ્યૂ જોવા મળશે અહીંયા અલગ અલગ ચાર સંગણને ગોઠવેલા છે આ તમે જે જોઈ રહ્યા છો એ એનો ટોપ વ્યૂ છે જ્યારે તે સંગણનને આપણે આમ ફેરવીશું તો તેનો આગળનો વ્યૂ જોવા મળશે આગળથી જોતાં આ સંગન આવા દેખાશે અને આ સંગનને ફેરવીશું તો બાજુએથી જોતાં આ સંગન આપણને આવા જોવા મળે છે ત્યારબાદ આપણે બીજી એક ગણવસ્તુ જોઈશું તેના સામેનો વ્યૂ બાજુનો વ્યૂ અને ઉપરનો વ્યૂ જોઈશું આ ધોરણ આઠનું ગણિતનું પાઠ્યપુસ્તક છે આપણે આ તમે જુઓ છો એ તેનો ઉપરનો વ્યૂ છે ત્યારબાદ આપણે તેના ફેરવીએ તો આ તેનો સામેનો વ્યૂ છે અને આ તેનો બાજુનો વ્યૂ છે તમે જ્યારે ક્લાસમાં જોતા હશો જ્યારે શિક્ષક ટેબલ પર પાઠ્યપુસ્તક મૂકેલી હશે તો આ રીતે દેખાશે અને તમે જ્યારે થેલામાંથી કાઢો છો ત્યારે પાઠ્યપુસ્તક તમને બાજુનો વ્યૂ જોવા મળે છે હવે આ એક ટેબલનું ચિત્ર છે જે તમારે નોટબુકમાં દોરવાનું છે તો આપણે અને અલગ અલગ સાનેથી દોરીએ તો અલગ અલગ આકાર આપણને જોવા મળે છે તો સૌ પ્રથમ આપણે આ ચિત્રને આગળથી દોરવું છે તો આ ચિત્ર આપણે કઈ રીતે દોરીશું તો આગળથી દોરવું હોય તો આપણે આ ચિત્રને આ રીતે દોરવું પડે તો ઉપરથી આ ચિત્ર દોરવું હોય તો આપણે તેને એક લંબચોરસ આકારે દોરીશું કારણ કે ઉપરથી આપણને જોતા ટેબલ લંબચોરસ જ દેખાશે ત્યારબાદ આ ચિત્રને બાજુએથી દોરવું હોય તો આ લંબચોરસ ટેબલ છે એટલે આગળથી અને બાજુએથી આપણને સમાન જ જોવા મળશે આમ નોટબુકમાં તમે ચિત્ર તેને ઉપર સામે અને બાજુએથી અલગ અલગ રીતે દોરી શકો છો આભાર